apre e chi è rimane. Ma c'è prima che ti apri, che c'è prima che ti apri, lo puoi fare via, bravo, albero, c'è un tuo, quanto mi sa facciamo, e chi è rimane, e ne appena ti va, c'è riapro, o scuro ti dai, o scuro ti dai, così, lo scambio con voi, આપણને કેટલું આવ્યું એક તેર પાઠમાં એ જાણવા માટે આપણે હવે મૂલ્યાંકન કરશું. મૂલ્યાંકન બધા પાઠ મિત્રો પાના નંબર 28 ઉપર આપેલું છે મૂલ્યાંકન એક જેનો અભ્યાસક્રમ છે એક તેર પાઠ. તો એમાં પ્રશ્નપત્રની જેમ બધા જ પ્રશ્નો આપેલા છે, આપેલા જવાબ આપવાના છે. પેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ. આપેલા વિકલ્પો તમને પછી એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા ભરવાની છે. પેલી ખાલી જગ્યા આપી છે પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય. પપ્પાના પપ્પાને શું કહેવાય? તો ભાઈ દાદા. આપણે પ્રશ્ન 1 માં 3 એ 3 1 2 અને 3 માં
ની નિશાની તો પીળો છે પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય છે તો વિધાન ખોટું આવશે શું આવશે ખોટું પાણી ઠંડુ છે કે ગરમ સેના માટે જાણી શકાય ચામડી વડે સ્પર્શ કરવાથી ખબર પડે કે પાણી ઠંડુ છે કે ગરમ બીજું તુવાલ વડે હાથ પગ લૂછું છું વિધાન સાચું વાક્ય સાચું તેમાં સાચાની નિશાની લગાવવાની તુવાલ વડે હાથ પગ તમે લૂછો છો ને તો અહીંયા પ્રશ્ન બે વ પૂરો થઈ ગયો બે પ્રશ્ન બે ક આપે વચ્ચે અહીંયા સારી ટેવ સામે સારી ટેવ અને ખરાબ ટેવ સામે ખરાબ ટેવ આખો શબ્દ નૈયા હંમેશા
प्रश्न 3 ब पूरो प्रश्न 3 क દરેક વાક્યના ખોટા શબ્દો ઉપર ચેકો મારી સાચું વાક્ય બનાવવાનું નીચે આ દરેક આપેલા છે આપણે વાક્ય બધા એના ખોટો શબ્દ ઉપર શું બનાવવાનો ચેકો મારી દેવાનો અને વાક્ય સાચું બનાવી દેવાનું પહેલું અમે અમારા વર્ગખંડમાં ભણીએ રમીએ છીએ વર્ગખંડમાં રમાય ના હોય વર્ગખંડમાં તો ભણાય રમવાનું ક્યાં રમતના મેદાનમાં તો આપણે શું કરશું વર્ગખંડમાં ભણીએ છીએ વાક્ય રાખવાનું રમીએ ઉપર છેકો મારી દેવાનો બીજું વાક્ય અમારી શાળાના બગીચામાં પુસ્તકાલયમાં ઘણા ફૂલછોડ છે ફૂલછોડ ક્યાં હોય બગીચામાં અને પુસ્તકાલયમાં શું હોય પુસ્તકો શું હોય પુસ્તકો તો પુસ્તકાલય ઉપર આપણે શું માનશું છેકો માર્યો છે અમારી શાળાના બગીચામાં ઘણા ફૂલછોડ છે ત્રીજું અમારા શિક્ષિકા અમને નાતા વાંચતા શીખવે છે શાળામાં આવો ત્યારે તમને શું શિક્ષક કરે છે વાંચતા શીખવાડે ભણાવે છે બરાબર નાતા તો પણ મમ્મી તમારી શીખવાડે ને તો ભાઈ નાતા ઉપર શું કરશો છેકો મારીશું ફરીથી વાક્ય લઈએ અમારા શિક્ષિકા અમને વાંચતા શીખવે છે વાક્ય આપણે ત્રણેય સાચા બનાવી દીધા પ્રશ્ન 4 અ નીચે આપેલા બે નામ આપો નીચે આપેલા નામ શું કરવાના છે બે નામ આપવાના છે મારા ઘરમાં આપણે મારો પ્રિય ઘર એના વિશે સમજી લીધું ને તો એમાંથી જ બે રૂમનું આપણે વસ્તુઓ બતાવવાની છે પેલું છે બેડરૂમની વસ્તુઓ તો બેડરૂમમાં શું ઘણી બધી વસ્તુઓ હોય બરાબર ડબલ બેડ હોય કબાટ હોય ડ્રેસિંગ ટેબલ હોય ઓશીકુ હોય તો એમાંથી ગમે તે બે વસ્તુ લખવાની છે તો પેલું આપણે લખશું ઓશીકુ અને બીજું ટેબલ બાથરૂમની વસ્તુઓ બાથરૂમમાં પણ ઘણી બધી વસ્તુઓ હોય ટબ ડોલ નળ સાબુ ટૂથબ્રશ ટૂથપેસ્ટ ગીઝર આ બધું હોય ને તો આપણે એમાંથી પણ બે વસ્તુઓ લખીએ એમાં એકમાં લખશું ડોલ અને બીજામાં લખશું સાબુ ડોલ અને સારું તો પ્રશ્ન 4 તો અહીં આપણે પૂરો કર્યો બેડરૂમની વસ્તુઓ શીખો અને ટેબલ બાથરૂમની વસ્તુઓ ડોલ અને સારું પ્રશ્ન 4 બ ચિત્ર ઓળખી રમતનું નામ લખો અહીંયા રમતો આપેલી છે 1 2 અને 3 રમત આપેલી છે ચિત્ર અહીંયા રમતો આવી રહી આપેલી છે રમતો પહેલા આપણે જોવાની કે કઈ રમતનું ચિત્ર છે શું રમે છે પછી આપણે નામ લખવાનું તો પેલી રમત છે કપડી જેને આપણે ઉદુતો કહીએ છીએ તે તો પહેલા એકડામાં આપણે લખશું કબડી શું લખશું પહેલામાં કબડી લખશું બીજું ચિત્ર બગડા આગળ બેડમિન્ટન શું લખવાનું બેડમિન્ટન મી ન અડો અને તમે છોડેલો બેડમિન્ટન ત્રીજી રમત ત્રીજી રમત છે ઘરમાં રમવાની રમત જ છે જો કેરમ શું છે તો ત્રીજામાં આપણે લખશું કેરમ શું લખશું કેરમ ચિત્ર જોઈ લીધા પહેલી રમત કબડ્ડી બીજી બેડમિન્ટન અને ત્રીજી કેરમ પ્રશ્ન 4 ક એમાં પણ ચિત્ર ઓળખી અને ખાલી જગ્યામાં નામ લખવાનું છે તો તમને ચિત્ર આપેલા છે બા મિત્રો જો પ્રશ્ન 4 માં પેન્ટ સ્કર્ટ અને ઘડિયાળ તો એકડામાં બધા લખશે પેન્ટ શું આવશે શેનું ચિત્ર છે પેન્ટનું બીજું શેનું ચિત્ર
મિત્રા છે ઘડિયાળ ઘણા ઘડિયાળ લ લખે ઘડિયાળ ન લખે કેમ નહીં ઘડિયાળ અળ તો ત્રણે ત્રણ ચિત્રમાં આપણે નામ લખી નાખ્યા એની ત્રણે ત્રણ ચિત્રની નીચે ખાલી જગ્યા આપી છે પહેલી ખાલી જગ્યામાં પેન્ટ બીજામાં સ્કર્ટ અને ત્રીજામાં ઘડિયાળ પ્રશ્ન 5 પ્રશ્ન 5 અ નીચેના પ્રશ્નમાંથી સાચો ઉત્તર હોય એના માટે શું કરવાનું છે ગોળ કરવાનું રાઉન્ડ કરવાનું છે પહેલું માથા ઉપર શું પહેરાય હેરબેન્ડ કે પર્સ તો માથા ઉપર શું પહેરાશે હેરબેન્ડ તો હેરબેન્ડ ઉપર સરસ મજાનો રાઉન્ડ લગાવી દેવાનું બીજું પટ્ટો ક્યાં પહેરાય છે હાથ ઉપર કે કમર ઉપર તો પટ્ટો કમર ઉપર પહેરાય ક્યાં પહેરાય છે કમર ઉપર તો એના ઉપર પણ આપણે રામ મારી જઈએ પ્રશ્ન 2 અને પ્રશ્ન 5 બ મને ઓળખી મારું નામ લખો શું કીધું છે મને ઓળખી મારું નામ લખો પહેલું હું કપડાં સીવું છું કપડાં કોણ સીવે દરજી તો પહેલી ખાલી જગ્યામાં લખશો દરજી બીજું હું દીવાલ ચણું છું કોણ ચણે દીવાલ કડિયો તો એમાં આપણે લખશું કડિયો બંને કારીગરના આપણે નામ નથી નાખ્યા પ્રશ્ન 5 ક શું વપરાય સાચા ઉત્તર સામે સાચાની નિશાની કરો આગળ તો આપણે કારીગરના નામ લેતા હવે કારીગરો જે ઓજારો વાપરે છે એ આપણે એના વાક્યને ઓળખી બતાવવા છે શું વપરાય લાકડો કાપવા વપરાય શું વપરાય એરણ કે કરવત લાકડો કોણ કાપે સુથાર તો લાકડો કાપવા કરવત વપરાય તો કરવતમાં સાચાની નિશાની લગાવવાની બીજું પગરખા સીવવા વપરાય પગરખા કોણ સીવે દરજી કે મોચી મોચી સીવે એમાં એના માટે શું જોઈએ સોય દોરો ઓળંગો તો કડિયાને જોઈએ તો સોય દોરામાં સાચાની નિશાની લગાવવાની પ્રશ્ન 5 ચિત્ર ઓળખી તેનું નામ ખાલી જગ્યામાં લખો ચિત્ર આપેલા છે આ મિત્રો તમને ગરણી અને ત્રાજુ બંને આપેલા છે એમાં નીચે ખાલી જગ્યા આપી છે 1 અને 2 તો પહેલી ખાલી જગ્યામાં લખશો ગરણી મોટા અક્ષરે લખી નાખવાનું ગરણી અને બીજામાં ત્રાજુ શું લખશો ત્રાજુ હવે 1-5 પ્રશ્નના જવાબ આપણે મૂલ્યાંકન 1માં પૂરા કર્યા હવે એના ઉપરથી આપણે ગૃહ કાર્ય લખશું ગૃહ કાર્ય પાઠ્યપુસ્તકમાંથી પાના નંબર 28 ઉપરનું મૂલ્યાંકન 1નો પ્રશ્ન 1 ખાલી જગ્યાઓ 1-8 લખવાની મૂલ્યાંકન 1 એનો 28માં પેજમાં